O outro lê? O pai lê? બાયને ભી સુંદર હોય છે પહેલા આપણે એક એપિસોડ આગળ પહેલા રમવા તો નહીં હોય એમાં પેપર સ્ટાઇલ સમજાવી કે આંકડા શાસ્ત્રની પેપર સ્ટાઇલમાં શું હોય વોટ ટુ પેપર મૂક્યું 2020 એ પેપર પ્રમાણે પેપર સ્ટાઇલ છે ચેક કરવે જો મૂકી છે આ એપિસોડ છે કે પહેલો એપિસોડ કહેવાય પેપર સ્ટાઇલ નો અને ચેપ્ટર નો ચેપ્ટર શીખવા માટે પહેલા સૂત્ર આવડવું જોઈએ સૂત્ર આવડે એટલે સ્ટેટિસ્ટિક આવડે 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 સૂત્ર છોકરાઓએ એક સૂત્ર પાંચવા મહિનામાં લખવું મેં વોટરાખા બધા સમજાયેલા છે એક્સપ્લેન કર્યો છું લખ્યા છે તમારે જોડે નોટ ડાઉન કરી લેવાનો બરાબર તો યાર પોઝ કરવાનો અને નોટ ડાઉન કરી લેવો બરાબર આ સૂત્ર બહુ સરસ લાગે સમજ પડ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવા માટે વિના હવે સમજાવવાનું ચાલુ કરું છું ધોરણ 12 આંકડા શાસ્ત્ર ચેપ્ટર નું નામ છે એ સબ્જેક્ટ ને સ્ટેટિસ્ટિક કહેવાય એમાં 135 નંબર પેપર પર જોવાનો બોર્ડ ના પેપર માં કોઈ જગ્યા એવું નથી લખ્યું આંકડા શાસ્ત્ર ખાલી 135 લખેલું હોય સામાન્ય પ્રવાહ એટલે કોમર્સ કહેવાય ચેપ્ટર એ સૂચકાંક ઇન્ડેક્સ નંબર ઇંગ્લિશ માં કહેવાય સૂચક એટલે શું સૂચના આપે તે આંક એટલે શું તો કે આંકડામાં રજૂઆત કરે તે એટલા માટે લખ્યું છે ઇન્ડેક્સ એટલે સૂચક આંક એટલે નંબર શોર્ટકટ એને કહેવાય આંક પાંચવા લખીને યાદ રાખવાનું લખ્યું જેને યાદ ના રહે યાદ શક્તિ ઓછી હોય એને 10 વાર લખવું કે યાદ રહેવું જોઈએ જો યાદ રહે તો સ્ટેટિસ્ટિક પાક્કો આવે નહીતર 100 માર્ક ના આવે ફેલ થવું એટલે સૂત્ર કમ્પ્લીટ આવડવા જરૂરી છે એટલે સૌથી પહેલા સૂત્ર સમજાવી દઉં છું આખા ચેપ્ટરના સૂત્ર જેને સૂત્ર આવડે આખું ચેપ્ટર આવડે રીત પછી શીખવાડીશ પહેલા સૂત્ર યાદ કર ભાવ સાપેક્ષને ઇંગ્લિશમાં પ્રાઇસ રિલેટિવ કહેવાય પ્રાઇસને ઇંગ્લિશમાં પી વડે દર્શાવાય પી નું શોર્ટકટ નામ છે પી હવે પી બે વાર અહીંયા લખ્યા છે યાદ હોય તો પી બે વાર સમજાયા છે કેમ ગુજરાતીમાં પી એટલે તમે કહી દેશો હા બરાબર છે બધાને ખબર પડી કે ભાવ એટલે અને એમાં સાલ લખ્યો ત્યાર કઈ સાલ ચાલે છે 2020 અને આગળ કઈ જતી રહી 2019 મને કે છે 2020 એટલે અત્યારે ચાલુ છે માટે એને ચાલુ કહેવાય ચાલુ વર્ષ એની જીજાને કહેવાય આધાર વર્ષ શું કહેવાય ચાલુ વર્ષ માટે ઇંગ્લિશમાં શબ્દ વન છે આધાર માટે જીરો શબ્દ છે પરીક્ષા પૂછાય ચાલુ વર્ષ નો ભાવ એટલે તમે ધીમે એને કહી દેશો પી વન આધાર વર્ષ નો ભાવ નાની સાર એટલે ઝીરો મોટું વર્ષ એટલે એક આ સૂત્ર અહીંયા બતાવ્યું છે પી વન ભાગ્યા પી ઝીરો એનો ગુજરાતી વાત મેં હમણાં સમજાવ્યો તો યાદ કરી ચાલુ વર્ષનો ભાવ કૌંસમાં સમય નો ભાવ બીજો નંબર આધાર વર્ષ એટલે જીરો આધાર વર્ષ એટલે આગળનો વર્ષ સમય નો ભાવ 2020 કરતા નાનો 2019 17 કોઈ ગયા નહીં જે સાલ ચાલતી હોય એની આગળ ગમે તે વર્ષ હોય એને આધાર કહેવાય આધારનો જવાબ હંમેશા 100 હોય અહીંયા લખીશું પીવાનું ભાગ્યા પહેલું સૂત્ર સમજાય ગયું આ સૂત્ર પાંચ વાર લખવાનું યાદ કર લે તમે જેટલા 15 સૂત્ર છે આ ચેપ્ટર માં આવડી જાય સ્પેડ માં 12 માર્ક બેઠા આ ચેપ્ટર આખું 12 માર્ક નું બોર્ડ માં છે કે 12 માર્ક લાવવાના એ બી સી ડી ઈ એફ જી એ લાઈન માં સમજાઈશ પહેલા આ જોઈ બીજા નંબર છે ક્વોન્ટિટી બીજો નંબર છે જથ્થો જથ્થાને ઇંગ્લિશમાં કહેવાય વધારે માસ હોય એને જથ્થો કહેવાય એક છોકરો હોય એને જથ્થો ના કહેવાય 5-10 ગ્રુપો હોય એને જથ્થો કહેવાય જથ્થાને ઇંગ્લિશમાં ક્વોન્ટિટી કે એના માટે લોકો શબ્દ વાપર્યો ક્યું અહીંયા બી બે વાર ક્યું લખ્યું ક્યું એટલે જથ્થો હમણાં સમજાયું થોડી વાર પહેલા 2020 એટલે એક લખાય એ લખું છું 2020 નો જથ્થો ઓ લખ્યું 2019 નો જથ્થો
હવે એમાં મારલા શું પડે કે એન્ડર કિસને કેવાની ના હોય ચાલુ જ કેવા એટલે q1 કેવાય ખાલી q0 કેવાય કેમ તો કે નાની સંખ્યા ઉપર સમજાયું છે આ જથ્થો છે આ ભાવ છે ભાવ એટલે p કેવાય જથ્થો એટલે q કેવાય સમજાયું ત્રીજું સૂત્ર બે સૂત્ર શીખવાડી ગાડી પાંચ વાર લખવાનું કમ્પ્લીટ દિમાગમાં મોડે હોય સમજવાનું સ્ટેટ આવે સૂત્ર આધારિત સ્ટેટ બરાબર ત્રીજું સૂત્ર સૂચક એટલે ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ડેક્સ નંબર i બરાબર ચાલુ વર્ષના સમયની ચલકિંમત ચાલુ એટલે ઉપર સમજાય ચાલુ એટલે સૌથી ઊંડું વર્ષ ની ચલકિંમત છેદમાં આધાર વર્ષ એટલે મેં બતાવ્યું 2009 જીરો આવે એટલે આ કિંમત બીજું ના ભાવ કહેવાય એના કિંમત એટલે પ્રાઇસ ગુજરાતીમાં ભાવ કો કે કિંમત કો સમાન એટલે કી લખી સૂત્ર આવી જાય કે એમાં જો મળતું સ્ટેટિસ્ટિક આવી જાય સૂત્ર આવે પાકું સૂચક આગ ની ઇંગ્લિશ માં આઈ જેવા ઇન્ડેક્સ નો પહેલો અક્ષર એટલે આઈ p1 એટલે કે નું ચાલુ એટલે 1 કિંમત એટલે p આધાર એટલે 0 ચલ એટલે p0 ત્રણ સૂત્ર આવી ગયા અર્ધું સ્ટેટ ખબર પડી ગઈ સૂચક આવી જાય ચોથું સૂત્ર n n એટલે મેં લખ્યું છે સમૂહમાં વસ્તુની સંખ્યા કેટલા વિદ્યાર્થીઓ છે એને કહેવામાં આવે છે n વસ્તુઓનો ભાવ સાપેક્ષ આધારે વર્ષના ચલની કિંમત આ n શબ્દ આવ્યો ને એટલે મારે બહુ દિમાગ વાપરવું પડ્યું n લખું ક્યાં ચાર સૂત્ર શીખવાડી બરાબર નોટ ડાઉન કરી લેજો પોસ્ટ કરીને સૂત્ર લખી લેવા પાંચ નંબર અચળ આધારની રીતે સૂચક ચાલુ વર્ષના સમયની ચલ કિંમત છેદમાં આધાર વર્ષના સમય હમણાં શીખવાડ્યું ચાલુ એટલે બધાને ખબર જ છે કે એક આધાર એટલે ઝીરો ગુણ્યા સો પારંપરિક આધાર આ અચળ અચળ નો અર્થ એવું થાય એકની એક રકમ નીચે ને નીચે સમાન મૂકતા જઈએ એને અચલ કહેવાય અચલ એટલે એવું જે પકડી ન લાય અલે તાકલ એટલે કે દીવાલ દીવાલને અડકાય નહીં અડકે બરાબર છે જોથી ગુબો માર દીવાલ તૂટે નહીં આપણા હાથને વાસ પણ હથોડાને તો તૂટી જશે અચલ નો આ સ્થિર રહે એક સરખો 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 નીચે મૂકતા જવા એનું નામ અચલ કહેવાય અચલ નું સૂત્ર ચાલુ વર્ષના સમયની ચલ કિંમત છે બારા વર્ષના સમયની ચલ કિંમત ગુણ્યા સો આગળ છઠ્ઠું સૂત્ર નજીક પારંપરિક આધારની રીતે સૂચક ચાલુ વર્ષના સમયની ચલ કિંમત સેમ જ નીચે ભાગ છે આધારની નીચે અગાઉ અગાઉ એટલે આગળનું વર્ષ ના સમયની કિંમત ગુણ્યા સો સૂત્ર પ્રમાણે એક સૂત્ર લાગે પી વન ભાગ્યા પી ઝીરો ગુણ્યા સો આ છ સૂત્ર કમ્પ્લીટ યાદ કરી લો બાકીના સૂત્ર એના પર આધારિત જ છે સાતમું સૂત્ર શીખવાડી રહ્યો છું અચળ આધાર આપણે લખ્યું અચળ આધારના સૂચકાંકમાં પરિવર્તન હવે અચળ આધારને ફેરવવાનું છે સેમાં તો લખ્યું છે પરંપરિક યાદ રાખજો અચળ માંથી સેમાં પરિવર્તન કરવાનું કીધું પરંપરિકમાં અચળમાંથી પારંપરિકમાં ફેરવો તો સૂત્ર બદલાઈ જાય પારંપરિક આધારનું સૂત્ર યાદ કરી લો ચાલુ વર્ષનું અચળ આધારનું સૂચક આવ્યું જોઈ લો સેમ જ છે ચાલુ વર્ષનો સમયની કિંમત આ જ સૂત્ર અહીંયા છે જોઈ લો જરા અચળ આધારનું સૂચક છે સેમ સૂત્ર દિમાગની જરૂર નહીં સૂત્ર આવ્યું છે અને પરિવર્તન એટલે ફેરફાર કહેવાય અચળમાંથી પારંપરિકમાં કેવી રીતે ફેરવાય સમજાય હવે આનાથી હું પૂછીશ વાત પારંપરિક આધારના સૂચકાંકમાં આ બે વાક્ય ઇમ્પોર્ટન્ટ પરમ પહેલામાં શું હતું અચળ હતું એમાંથી પારંપરિક હવે મેં શું લખ્યું પહેલા પારંપરિક પછી અચળ એમાં પરિવર્તનનું સૂત્ર આખું બધે આમાંથી કશે જ નથી
નવું છે, ચાલુ વર્ષનો પરિપાટનો સૂચકાંક ગુણ્યા અગાઉના આપણે યાદ રાખી જોઈએ ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક. એમાં એક વાક્ય લખ્યું અચલ છે, તમે એ કહો છો પરંપરા આટલો ચેન્જ છે. અગાઉ ક્યાં લખતા હતા અગર વખતે ઈ છે આપણે આપણે ઉત્તમ લખ્યું ગુણાકાર ભાગ્યા સો. આગળ નવ નંબર સમજાઈ રહ્યો છું. લાસ્ટ યરનો સૂચકાંકને ઇંગ્લિશમાં આઈએલ, આઈએલ એટલે ઇન્ડેક્સ નંબર ઓફ લાસ્ટ યર, લાસ્ટ એટલે એ લાસ્ટ યર એટલે એલ છે અને ઇન્ડેક્સ નંબર માટે આઈ છે. સૂત્ર છે સિગ્મા, સિગ્મા એટલે સરવાળો. આ સૂત્ર લખેલું છે તો આપણે યાદ રહેલો પી વન છેદમાં પી ઝીરો છેદમાં ક્યુ ઝીરો ક્યુ ઝીરો. આવું સૂત્ર બનાવી ગયા જોયું પી વન પી ઝીરો આપણે લખતા હતા, એનું સૂત્ર યાદ હતું. આગળ સિગ્મા સિગ્મા લગાવી દેવાનું અને પાછળ ક્યુ ઝીરો ક્યુ ઝીરો ગુણ્યા સો. આવી રીતે બીજું સૂત્ર બનાવી દીધું, જોઈ લો સિગ્મા સિગ્મા પી વન પી ઝીરો ક્યુ વન ક્યુ વન ગુણ્યા સો. ફિશરનો સૂચકાંક એટલે આઈએલ, રૂટ આઈએલ ઇન્ટુ આઈ છે, જે આઈએલ હતો આર આઈપી આર મૂકી દીધો ગુણાકાર થઈ ગયો. પણ આ બે સૂત્ર પૂછ્યા તો જ ના આવે, પણ ડાયરેક્ટ એવું પૂછે ખાલી ફિશર શોધો કેમ કે આદર્શ સૂચકાંક છે પરીક્ષામાં પૂછે. આદર્શ સૂચકાંક એટલે તમારે ફિશર લખવાનું, તો આ સૂત્ર ના ચાલે કેમ કે બે પૂછાય છે નથી. તો ડાયરેક્ટ આ સૂત્ર પહેલું સૂત્ર ઉઠાઈને અહીંયા મૂક્યું છે, જોઈ લો સેમ ટુ સેમ આ ઉઠાઈને અહીંયા મૂકવાનું છે, આ ઉઠાઈને અહીંયા મૂક્યું છે ગુણ્યા સો ગયું છે ઉપર વર્ગનું સો વર્ગની બહાર છે. હવે પરીક્ષામાં એકમ પૂછે, ચાર આંકડામાં એકમ પૂછે, એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ. બધાને તકલીફ આ ચેપ્ટરમાં આ દાખલામાં જ આવે અને બોર્ડમાં પાંચ વર્ગમાં દાખલો પૂછાય જ છે. એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ, એક ક્વિન્ટલ બરાબર સો કિલોગ્રામ, એક ટન બરાબર એક હજાર કિલોગ્રામ દસ ક્વિન્ટલ, એક લીટર બરાબર હજાર મિલી લીટર. બાજુમાં એક મીટર બરાબર એક હજાર મિલીમીટર, એક સેન્ટીમીટર બરાબર સો મિલીમીટર, એક ક્રોસ બરાબર બાર ડઝન અથવા એકસો ચુમ્માલીસ ના, એક ડઝન બરાબર બાર ના, એક કોળી પતંગ આવે છે ને વીસ ના, એક મણ એટલે વીસ કિલોગ્રામ. હવે બાર નું સૂત્ર બધા સેના સૂત્ર હતા, અગિયાર નવ દસ અને અગિયાર સાથે જ પૂછાય છે. બાર નંબર અલગ છે, જીવન દીવા એટલે આપણે જે જીવીએ છીએ એનો ખર્ચો, એમાં આવે સૂચકાંક આધાર નો જથ્થાનો સૂચક, આધાર વર્ષના જથ્થાને જથ્થાની ઇંગ્લિશમાં કયું એટલે આધાર એટલે ઝીરો કહેવાય. એનું સૂત્ર જોઈ લો સિગ્મા પી વન પી તો ફિક્સ જ છે, ક્યુ ઝીરો લગાવ્યા તમે કીધું આ લાઈફ લાસ્ટ યરનું જે સૂત્ર હતું એમાં સમજાય. હવે બીજું સૂત્ર છે ચાલુ વર્ષનો જથ્થો એટલે ક્યુ વન, આ સેમ લખેલું છે ક્યુ વન ક્યુ વન લખે ગુણ્યા સો. ચોથ કૌટુંબિક બજેટની રીત, આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. આઈ નું સૂત્ર છે પી વન છેદમાં પી ઝીરો ગુણ્યા સો અને ડબલ્યુ નું સૂત્ર છે પી ઝીરો બેનો ગુણાકાર કરો એટલે મળી જશે. આ સૂત્ર હતા બારમાં બે પ્રકાર. હવે આગળ સમજાવી રહ્યો છું તેર નંબરનું સૂત્ર, નાણાંની ખરીદ શક્તિ પૈસા ખરીદવાની શક્તિનું સૂત્ર છે. આઈ બરાબર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા સો. વાસ્તવિક વેતન જે પૈસા કમાતા હોય, વેતન ભાગ્યા જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક ગુણ્યા સો. ફુગાવાના દરનું સૂત્ર, ફુગાવાના ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવ માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધનો સૂચકાંક આખાના છેદમાં અગાઉના વર્ષના જથ્થાબંધનો સૂચકાંક ગુણ્યા સો. ટકાવારીમાં વધારો પરીક્ષામાં પૂછશે તો આ લખવાનું સો વત્તા ટકાવારી, દાખલા તરીકે દસ ટકા પૂછ્યા છે દસ ઉમેર એકસો દસ જવાબ આવે. ઘટાડો પૂછે સો માંથી દસ ટકા બાદ કરો આનો જવાબ એકસો દસ આવ્યો નેવું આવે. ગણા પૂછે ઓકે ત્રણ ગણા સો ગુણ્યા ત્રણ ત્રણસો જવાબ. પરીક્ષામાં મોસ્ટ એમ્પી આટલું તમને કમ્પલસરી આવડવું જોઈએ. મેં ટોટલ પંદર સૂત્ર લખ્યા છે સૂચકાંક અનિવાર્ય એક બીજા ગણા પૂછાય ટૂંકા હોય લાંબા હોય ગમે તેટલા પંદર સૂત્ર કમ્પ્લીટ મોડે કરવાનું. એક સૂત્ર પાંચ વાર લખવાનું, ના આવડે તો દસ વાર લખવાનું. યાદ કરો સ્ટેક પાકું આવડે બધા કે સ્ટેક ના. આગળના જે એપિસોડ આવશે એમાં હું સમજાવીશ કે સૂચકાંક જે સૂત્ર લખ્યા તો એ સૂત્રના દાખલા પૂછાય તો કેવી રીતે ગણાય એના પહેલા હું સેક્શન વાઇઝ પહેલા એ સમજાવીશ પછી બી સમજાવીશ
પછી સી ડી ઈ બધું ભેગું સમજાવીશ, કેમ કે મારા દાખલા હોય નાના કે મોટા, એટલે એ બી હું આખું સમજાવી દઈશ, પછી સી ડી અને ઈ એફ બધું મિક્સ સમજાવીશ, કેમ કે ઈ બોર્ડમાં પૂછાતું નથી, એમાં એફ જ પૂછાશ, એટલે તમને આટલું કમ્પ્લીટ આપણું જોઈએ. બીજું આગળમાં તમને કોઈ ક્વેરી હોય, સમજ ના પડી હોય, તમે જે બોક્સ હોય છે નીચે એમાં તમારે મને લખવાનું, માહિતી આપી દેવાની કે આમાં કોઈ ક્વેરી છે, જે બી તમારી કોમેન્ટ હોય એ નીચે લખીને મોકલજો. અને મારો વિડીયો બહુ સરસ લાગ્યો હોય તો તમે સબસ્ક્રાઇબ કરવાનું પહેલાં ભૂલતા નહીં અને બેલ આઇકોન દબાવવા વિનંતી. ચાલો.